મન બરાબર પ્રબળ થવા લાગે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ક્યારે પણ મન ન લોપાય, ક્યારે મનમાં ભાવ જ ન જાગે કે મને આ વસ્તુ મળી જાય કે મને આ વ્યક્તિ મળી જાય, ત્યારે વૈરાગ્ય પ્રગટ થાય. અને જેના ભીતરમાં વૈરાગ્ય પ્રગટ થાય એની સાથે સાથે વિશ્વાસ પ્રગટ થાય, દ્રઢ વિશ્વાસ, અટલ વિશ્વાસ. કેવો વિશ્વાસ? આપણને ખબર છે કે કોયલીની અંદર રહેનારા, વડોદરાની પાસે કોયલી, એમાં રહેનારા એક ભક્ત મનસુખરામ, નાનું સરખું ગામ, પ્રાઇમરી સ્કૂલની અંદર ટીચર, શિક્ષક, માસ્તર, છોકરાઓને ભણાવે અને ભણાવતા પહેલા પ્રાર્થના કરાવે, ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે, તારા વિશ્વાસે મારું આ બધું ચાલે, આ પ્રાર્થના કરાવે. પણ એ મનસુખરામના પત્ની હતા ને, એ ભક્તિ ભાવનાવાળા હતા, એ ભક્તિ ભાવનાવાળા હતા. અને એ ભક્તિ ભાવનાવાળા પત્નીની ભક્તિને કારણે ધીમે ધીમે મનસુખરામ માસ્તરના ભીતરની અંદર પણ પ્રભુની ભક્તિ એવી તો ફળવા લાગી, ધીમે ધીમે એવો વૈરાગ્ય પ્રગટ થવા લાગ્યો. અને સંકલ્પ કરી લીધો કે ગમે તે થાય પણ ડાકોરમાં મારા દ્વારિકાનાથના દર્શન કરવા, રાજા રણછોડના દર્શન કરવા મારે દર પૂનમે જાવું, દર પૂનમે ગમે તે થાય એ બોડાના ભક્ત, ભક્ત બોડાના પ્રભુ રણછોડ રાયના દર્શન કરવા એ ડાકોરમાં પહોંચે છે. આપણને બધાને ખબર છે, ગામના લોકોને કહેવાય છે કે ભગતને ને જગતને બને નહીં. તમે જોજો, ભક્તિ બહુ કરતા હોય એને વેરી બહુ ઉભા થઈ જાય, વગર કામના વેરી ઉભા થઈ જાય, કારણ વગરના ઉભા થઈ જાય, આડોશી પાડોશી તો પહેલા વેરી બનવા માંડે. આખું ગામ જોવે કે આ ભગતને કઈ સુસું નથી, માસ્તર છે જતા પ્રાર્થના કરાવે, ખબર નહીં શું ભણાવે, બધા છોકરાને બેસાડીને હવે આપણે બધા અરજી આપી અને ડીપોટી સાહેબને અરજી લખી કે તમે જે માસ્તર અમારા ગામમાં મૂકેલો છે બરાબર ભણાવતો નથી. ડિપોટી સાહેબ આવ્યા પરીક્ષા દેવા જોવા, અને તે દિવસે અચાનક સાહેબનું આવવું અને પ્રાર્થના બોલાય, લાઈન બંધ, નાના નાના છોકરા બેઠા છે. હવે ગામડાના છોકરા તો બહુ પહેલાના સમયની વાત, કેવા હોય છતાંય બધા લાઈન બંધ બેઠેલા છે અને બધા બે હાથ જોડીને આંખો બંધ કરીને સરસ મજાની પ્રાર્થના બોલે છે. અને આ પ્રાર્થના ગવાઈ રહી છે અને ડિપોટી સાહેબનું આગમન થયું. પ્રાર્થનાના શબ્દો સાંભળતા જ એ સાહેબના મનમાં એટલો બધો આનંદ થયો કે અરે આ છોકરાઓ આટલા સરસ પ્રાર્થના ગાય અને આ ગામના લોકોએ આવી અરજી કરી. મનસુખરામને કહ્યું કે માસ્તર તમારા નામની ફરિયાદ હતી એટલે આવ્યો છું, પણ આ પ્રાર્થના સાંભળતા તો હું મંત્ર મુક્ત થઈ ગયો. મનસુખરામે કહ્યું કે સાહેબ બની શકે એટલો પ્રયત્ન કરું છું છોકરાઓને સારું ભણાવવા, ભલે તમે આવ્યા છો અને તમારે જે પૂછવું હોય એ પૂછી લેજો. અને ડિપોટી સાહેબે જે પ્રાર્થનામાં છોકરાઓ બેઠા હતા પોતાને જે લાગ્યું એ પ્રશ્ન પૂછે, ડફોડમાં ડફોડ છોકરાને પ્રશ્ન પૂછ્યો. અને મનસુખરામને એમ થયું કે આ ડફોડમાં ડફોડ હવે આવું બો થઈને શું જવાબ આપશે, હે રણછોડરાય મારી લાજ રાખજે. પણ એ ડફોડ છોકરાએ જે જવાબ આપ્યા તો ડિપોટી સાહેબ કહે કે હાવ ગગા જેવો લાગતો છોકરો જો આવા જવાબ આપતો હોય તો આ હોશિયાર લાગતા છોકરા કેવો જવાબ આપશે. મનસુખરામે કહ્યું કે સાહેબ એમને પૂછી લો ને. અને સાહેબે જે પણ પ્રશ્ન પૂછ્યા છોકરાઓએ સુંદર જવાબ આપ્યા, ખુશ થઈ ગયા સાહેબ અને કહ્યું કે મનસુખરામ તમારો 5 રૂપિયા પગાર છે ને હવે વધારીને હું 11 રૂપિયા કરી જાઉં છું. આ તે સમયની વાત છે, 11 રૂપિયા પગાર કરી ગયા. ગામના લોકોએ અરજી કરી હતી કે આ માસ્તર કઈ ભણાવતા નથી, 5 રૂપિયા પગાર ન અપાય, તમે આવીને જોઈ જાઓ અને પગાર કાપવા જેવો લાગે તો કાપી નાખજો, એના બદલે 11 કરી દીધા. ગામના છોકરા જ્યારે ઇન્ફેક્શન થાય ને એટલે પછી સાહેબ જાય ને એટલે ટનટન થઈ જાય, છોકરાઓને રજા મજા, છોકરાઓ બધા ઘરે ગયા વેલા એટલે ગામના લોકો પૂછવા માંડ્યા કેમલા વેલા ઘરે આવી ગયા, તો કે મોટા સાહેબ આવ્યા હતા એટલા સરસ પ્રશ્નો પૂછ્યા, ખુશ ખુશ થઈ ગયા, અમારા સાહેબનો તો પગાર વધારીને ગયા, હવે પેલા જે હોય ને અમાસના આગલા દિવસ વાળા
એમને ખબર પડી ગઈ કે આ તો પાંચના ઘટાડવાના બદલે અગિયાર થઈ ગયા. ફરી બધાએ બહુ સીઆઈડી કરી કે હવે શું કરે છે જોઈએ, હવે શું કરે છે જોઈએ. અને જે દિવસે પૂનમ ચાલુ દિવસે હોય તોય મનસુખ રામ એ પૂનમ છોડે નહીં. ગમે તે થાય છોકરાઓને કહે કે તમે આવીને ઘંટ વગાડજો, તમારી રીતે લાઈનમાં બેસીને પ્રાર્થના કરજો, હું સમયે આવી જઈશ દર્શન કરીને જલ્દી. ગાડી પણ 10 વાગે એટલે એ જ ટાઈમમાં જવું પડે, પણ વળતી ગાડીમાં આવતા સુધી ટાઈમ તો જોઈએ ને. આ બાજુ પૂનમના દિવસે ચાલુ દિવસ છે, ગામના લોકોએ જોયું કે દર પૂનમે ડાકોર જાય છે, હવે સાહેબને આપણે એ જ દિવસે બોલાવીએ. અને પછી ખબર પડે થોડા દિવસ સીઆઈડી બરાબર કરી બધું જાણી લીધું કે કયા દિવસે જવાના છે, અને એ દિવસે પાછા ડિપોટી સાહેબને બોલાવ્યા. જે ગાડીમાં મનસુખરામ માસ્તર જવાના હતા એ જ ગાડીમાં પેલા સાહેબ ઉતર્યા. રાજા રણછોડનું નામ લઈને ચાલી નીકળેલા મનસુખરામ માસ્તર ગાડીમાં બેઠા છે, ટિકિટ લીધી ગાડીમાં બેઠા. ડાકોર ઉતરી ગયા અને દર્શન કરી, હે નાથ કૃપા નિધાન, તારી કૃપા છે એટલે હું તારા દર્શન કરવા આવી શકું છું. પ્રભુ સૌનું કલ્યાણ કરજે. મનસુખરામ માસ્તર ભગવાનનું સ્મરણ કરે અને આ બાજુ ડિપોટી સાહેબ એ ગાડીમાં ઉતર્યા છે. ચિંતા ભગવાનને થઈ કે મારો ભક્ત તો અહીંયા આવી ગયો, કોના ભરોસે? મારા ભરોસે, વિશ્વાસ મારા ભરોસે કે મારો પ્રભુ સાચવશે, મારા ભગવાન સાચવશે. અને આ બાજુ મનસુખરામ માસ્તર નું રૂપ લઈ અને મારો ડાકોરાધીશ ઠાકોર, ડાકોરનો ઠાકોર આવીને બેસી ગયો છે. આ બાજુ ડિપોટી સાહેબ આવ્યા અને ડિપોટી સાહેબને આવતા જોઈને મનસુખરામે કહ્યું, ઓ આવો આવો સાહેબ, અરે અચાનક આવો આવો, તમારે આગમન થયા અમારા છોકરાઓ ખુશ થઈ જશે. તે દિવસે તમે ગયા પછી તો છોકરાઓને બહુ આનંદ થઈ ગયો. સાહેબ આવો આવો. અને જે પ્રાર્થના શરૂ થઈ, સાક્ષાત ભગવાન જગતગતિ પરમાત્મા બેઠેલા હોય અને એની સામે છોકરાઓ પ્રાર્થના કરે તો એ પ્રાર્થનાઓમાં તો કેવી તો તાકાત હોય. અરે એ પ્રાર્થના જ્યાં છોકરાઓએ ગાઈ ને એ દિવસે તો સુરબદ્ધ પ્રાર્થના ગવાઈ, બધાયના મોઢાની અંદર, બધાયના કંઠની અંદર પ્રભુએ એવી તો મીઠાસ ભરી દીધી કે બધાયના મુખમાંથી નીકળતી પ્રાર્થનાના શબ્દોથી આજે તો ડિપોટી સાહેબ એટલા બધા આનંદ વિભોર બની ગયા. એક અલૌકિક વાતાવરણની અસર તેમના હૃદયને સ્પર્શી ગઈ. સાહેબ પ્રાર્થના પૂરી થઈ ત્યારે સાહેબ જાગ્યા. પ્રાર્થના પતી ગઈ? હા પ્રાર્થના પતી ગઈ. હવે તમારે જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછો. અરે મનસુખરામ તમારી તો ક્યાં વાત કરવી, આ તમારા એક એક છોકરાઓ તો હીરા જેવા છે, રતન જેવા છે. મનસુખરામે કહ્યું કે સાહેબ તમારી બોલી સફળ થાય, આ બધા હીરા બની જાય. અને મનસુખરામની હાજરીમાં પછી તો મનસુખરામના પ્રત્યક્ષ હાજરીની અંદર સાહેબે જે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી અને એમાં તે દિવસે પાછા છેલ્લામાં છેલ્લો ને કોક દિવસ નિશાળમાં આવતો એવો છોકરો તે દિવસે આવેલો અને એને સાહેબે પ્રશ્ન પૂછ્યા. હવે મનસુખરામ વિચાર કરે કે આ તો ક્યારે કોક દિવસ દર્શન આપે ને આને પ્રશ્ન પૂછી દીધો. એટલે મનસુખરામે એ છોકરાને કહ્યું કે અહીંયા બેટા આ સાહેબ છે આપણા મોટા અને એ પ્રશ્ન પૂછે ને એનો સરસ રીતે જવાબ આપ. એમ કહી અને જે મનસુખરામ ડાકોરનો ઠાકોર બેઠો હતો ને એને પેલા ગગા જેવા ડફોડ એક ઠોટ કહેવાય એવા દીકરાના મોઢાની ઉપર એક આંગળી મૂકી આપી જીભ ઉપર કે હવે બોલ. અને જે પ્રશ્નોના જવાબ બોલવા માંડ્યો એક પ્રશ્ન પૂછ્યો એના 25 જવાબ આપી દીધા. અને પેલો સાહેબ વિચાર કરતો રહી ગયો કે આવડું છોકરું અને આટલો બધો જવાબ આપે, જે જવાબ મારા મગજમાં નથી. મનસુખરામ તમારી રિસાળ તો કેવી પડે પણ તમારા ગામના લોકો તમારા પર બહુ દેખાય કરે અને એ બધાય કાકડિયા મોકલ્યા કરે એટલે મારે આવવું પડે. બાકી તો હું ક્યાં નવરો છું મનસુખરામ, હવે હું ક્યારેય અહીંયા તપાસ કરવા નહીં આવું, પણ આજે હું એટલો ખુશ થયો છું કે તમારો પગાર 25 રૂપિયા કરીને જાઉં છું. 25 રૂપિયા
મનસુખ રામ નો 25 રૂપિયા નો પગાર કરી અને ડિપોટી સાહેબ વળતી ગાડી જવા નીકળ્યા. અને તમે જુઓ તો ખરા કે જે ડબ્બામાંથી મનસુખ રામ માસ્ટર ઉતરે એ જ ડબ્બામાં પેલા ડિપોટી સાહેબ ચડવા જાય અને મનસુખ રામ ને જોઈ અને હાથ પકડ્યો. એટલે ક્યાંથી આમાં ઉતર્યો, કેવો જાદુ કરે છે? મારી પૂનમ ભરવા ગયેલો, મારી પૂનમ નો ટેક છે. અમારી કેટલી બહેનો છે ને પૂનમ ભરવા આવે છે, અમારે પૂનમ ભરવાનો ટેક. અને હું તો પૂનમ ભરવા ગયેલો સાહેબ, ક્ષમા કરજો, મારો પગાર કાપતો હોય તો કાપી નાખજો. અથવા એવું કરો સાહેબ, તમે ઉપાડ્યો, હજી ગાડી ઉભી રહેવાની છે, હું તમને અહીંયાથી રાજીનામું આપી દઉં છું, મારે તમારી નોકરી કરવી નથી. અરે સાહેબ, તમે શું બોલો છો? કેમ તમે એક તો મારી સામે બેઠા અને પેલા ગગા જેવા છોકરાએ કેવા તો જવાબ આપ્યા. મનસુખ રામ કહે, પણ સાહેબ તમે સમજો, હું હતો જ નહીં, હું તો ડાકોરમાં હતો. તો પછી મનસુખ રામ કોણ? એટલે તો હું તમને કહું છું કે મારે રાજીનામું આપવું છે. કેમ? મારી એક પૂનમ ભરવાની ટેક ને કારણે મારા ડાકોરના ઠાકોરને મારું રૂપ લઈને મારી પાસે આવવું પડે અને એક માસ્ટરની નોકરી કરવી પડતી હોય. હવે મારે એને કષ્ટ નથી આપવું, મારે એને કષ્ટ નથી આપવું. આ તમારી નોકરી તમને મુબાર. અરે 25 રૂપિયા પગાર કરી દીધો, મારે નથી જોતો 25 રૂપિયા પગાર. મને કામ કરીશ, જે મળશે એમાં હું ગુજરાત ચલાવી લઈશ, પણ મારે કાંઈ ન જોઈએ. અને મનસુખરામ માસ્તરે રાજીનામું આપી દીધું. આ છે ભક્તના ભીતરનો વૈરાગ્ય, આ છે ભક્તના ભીતરનો વિશ્વાસ. અને એટલે વિશ્વાસ, ભક્ત અને વૈરાગી, ભક્ત ભગવાનને યાદ કરીને એટલું જ કે હે પાડી જજે પાર, પાડી જજે રણ છોડ પાર, પાડી જજે, પાડી જજે પાર.
પ્રત્યેના અટલ વિશ્વાસને આત્મસાત કરતા વૈરાગ્યને ભીતરમાં જાગૃત કરવાની પ્રાર્થના અધ્યારૂજી મહારાજે બતાવી અને એને આત્મસાત કરતા અહીંયા આપણા વિશ્રામને આપના પદને વિરામ આપીએ છીએ. ભગવાનને અંતે પ્રાર્થના કરીએ. સ્વામી કૃપા કરવતી ગણી ભાજો અલી અચન જીવનજી મહારાજ કી અધ્યારૂજી મહારાજ નામદેવ કબીર આજ કે આનંદ કૃષ્ણ કનૈયા શ્રી રામચંદ્ર ભગવાન રણ છોડરા ગેરહાજરી છે અને જઈને મળજો. Okay.
આરતી પાછળ બતાવીશ.